તો આ તરફ બનાસકાંઠાના કાંકરેજમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ બનાસકાંઠાના કાંકરેજમાં જોવા મળ્યું. માવઠું અહીંયા પણ વર્તાઈ રહ્યું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. બનાસકાંઠાના કાંકરેજમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને આ જ વાતાવરણ વચ્ચે અહીંનો ખેડૂત ચિંતિત થયો છે. કારણ કે માવઠાની અસર સમગ્ર ગુજરાતમાં ઠેર ને ઠેર જ છે, યથાવત છે. અલગ અલગ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. તો બનાસકાંઠાના કાંકરેજમાં અત્યારે શું સ્થિતિ છે, કેવું વાતાવરણ છે જાણીશું સંવાદદાતા ચહેરસિંહ પાસેથી. ચહેર, અત્યારે કેવું વાતાવરણ? જી બેનરજી, જણાવી દઉં કે અત્યારે તો ધુમ્મસ છવાયેલો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે. ગઈકાલે જે વરસાદ પડ્યો હતો તેના લીધે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને પાયમાલ થઈ જવાનો વારો આવ્યો છે અને માથે હાથ મૂકીને રોવાનો વારો આવી રહ્યો છે. આભાર તમામ માહિતી આપી તે બદલ. બનાસકાંઠાના કાંકરેજમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ છવાયું છે અને આ જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થાય તેવી વકી પણ છે. કારણ કે ધુમ્મસભર્યું વાતાવરણ છે, વિઝિબિલિટી ઘટતા લોકોને પણ હાલાકી પડી રહી છે. વહેલી સવારમાં લોકો જ્યારે ઓફિસ તરફ રવાના થઈ રહ્યા છે ત્યારે વિઝિબિલિટી ઘટતા લોકોને હાલાકી. તો આ તો થઈ વાત બનાસકાંઠાની.